આયોનાઇઝેશન એન્થલ્પી જેને જ આયનીકરણ એન્થાલ્પી પણ કહેવામાં આવે એને આયોનાઇઝેશન પોટેન્શિયલ પણ કહેવામાં આવે એનો સિમ્બોલ આ છે તમને ઓલરેડી ખબર છે ડેલ્ટા એચઆઈ પહેલો તો વ્યાખ્યા હવે વ્યાખ્યાના બેઝ પર ટ્રુ અને ફોલ્સમાં ઘણી વખત ઘણી બધી બુકમાં એક ક્વેશ્ચન જોવા મળે કે વ્યાખ્યા શું છે વાયુરૂપ તટસ્થ પરમાણુ માથા હેડ પર કોઈ ચાર્જ નથી તો વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીને વાયુરૂપ ધન આયન બનાવવા માટે જે મિનિમમ એનર્જી જે ન્યૂનતમ ઉર્જા આપવી પડે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીને વાયુરૂપ ધન આયન બનાવવા માટે જે ન્યૂનતમ ઉર્જા દાખલ કરવી પડે જે મિનિમમ એનર્જી આપવી પડે તેને શું કહેવામાં આવે છે આયનીકરણ એન્થાલ્પી આમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વી હેવ ટુ પ્રોવાઈડ એનર્જી એનર્જી આપવી પડે છે તો ઇટ્સ એન્પી મૂલ્ય પોઝિટિવ આયોનાઇઝેશન એન્થલ્પી એ આયોનાઇઝેશન એનર્જી પ્લસ ફાઈવ બાય ટુ જેટલું છે ખાલી યાદ રાખવાનું એના યુનિટ શું હશે ઇલેક્ટ્રોન વોલ્ડ પર એટમ

એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને પ્રથમ આયનીકરણ એન્થલ્પી બે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી દ્વિતીય આયનીકરણ અને ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ડેફિનેટલી કેવું હોય છે વધારે જો વોટ વિલ બી ધ રીઝન તો એક ઇલેક્ટ્રોન અત્યારે જ આપણે જે ધનઆઈન વાળું આયનીય ત્રિજ્યા વિશે લર્ન કર્યું તેમ કે જેમ કોઈપણ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય અને ધન આયન બને તો એ ધન આયનનું કદ એ તટસ્થ પરમાણુ કરતા ઓછું હોય હવે એનું કદ ઓછું હોય તો ડેફિનેટલી એ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ પ્રબળ રીતે આકર્ષાયેલો હોય અને પ્રબળ રીતે આકર્ષાયેલો હોય તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે આમ પ્રથમ કરતા દ્વિતીયનું મૂલ્ય વધારે ને દ્વિતીય કરતા તૃતીયનું મૂલ્ય વધારે ધેટ મીન્સ જેમ તટસ્થા પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ક્રમશઃ દૂર થતા જાય તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય એટલે વધુ પ્રોટોન ઓછા ઇલેક્ટ્રોનને આકર્ષે કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધતું જાય અને આકર્ષણ વધતું જાય ઝેડ ઇફેક્ટ વધતી જાય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે વધારે વધારે ઊર્જા આપવી પડે ધેટ ઇઝ કોલ્ડ સક્સેસિવ આયોનાઇઝેશન એન્થાલ્પી પ્રથમ કરતા દ્વિતીયનું મૂલ્ય વધારે અને દ્વિતીય કરતા તૃતીયનું મૂલ્ય વધારે તમને બહુ સરળતા રહી આ બધા આપણે એસપી અને એફમાં પાછા પોઈન્ટ બધા ડિસ્કસ કરતા છે તો આ પોઈન્ટ કરવાનું કે આયુનીકરણ એન્થ પરમાણુએ ત્રીજિયાના વ્યસ્ત પ્રમાણમાં છે જેમ પરમાણ્વીય ત્રિજ્યા વધારે હોય તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે હોય આકર્ષણ વધારે હોય કે ઓછું હોય ઓછું હોય જેમ પરમાણ્વીય ત્રિજ્યા વધારે હોય તેમ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઊર્જા આપવી પડે તો આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય આયનીકરણ એન્થાલ્પી એટલે આ ટ્રેન્ડ સમૂહમાં લાગુ પડે આપણે એમ વાત કરીએ ને કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણુય ત્રિજ્યા વધે તો પરમાણુય ત્રિજ્યા વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે કારણ કે આયનીકરણ એન્થાલ્પી પરમાણુય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઝેડ ઇફેક્ટ વધતી જાય અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય ત્રિજ્યા ઘટે ત્રિજ્યા ઘટે

આયનીકરણ એન્થેલ્પી એ અસરકારક કેન્દ્રીય વીજભાર ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જના પ્રમાણમાં જેટલો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધારે હશે તેટલી આયનીકરણ એન્થેલ્પી વધારે હશે બીકોઝ એટલા ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસ પ્રત્યે અટ્રેક્શન વધારે હશે તો વી હેવ ટુ પ્રોવાઈડ મોર એનર્જી થર્ડ આયનાઇઝેશન એન્થેલ્પી ઇન્વર્સ દી પ્રપોઝનલ ટુ સ્ક્રીનિંગ અસર સ્ક્રીનિંગ અસર જેને સિલ્ડિંગ અસર પર કહેવાય જેને જ આચ્છાદન અસર એટલે શું સ્ક્રીનિંગ અસર એટલે શું તો આપણે કોઈ બી એટમ જોઈએ પરમાણુ છે તેને ત્રણ પાર્ટમાં ડિવાઇડ કરી શકાય એક ન્યુક્લિયસ એને કેન્દ્ર કહેવાય ત્યાર પછી આઉટર મોસ્ટ ઓર્બિટલ એટલે સૌથી બહારના ઇલેક્ટ્રોન જેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય જે બંધ બનાવવામાં ભાગ લે અને સંયોજકતા અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન આમ ન્યુક્લિયસ એ ત્રણ પાર્ટમાં ડિવાઇડ થયેલ છે ન્યુક્લિયસ આ સોરી એટમ પરમાણુ ત્રણ પાર્ટમાં ડિવાઇડ થયેલો છે એક તો કેન્દ્ર અંદરની કક્ષાને ઇલેક્ટ્રોન અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હવે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જે છે તો તે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટાડે છે અને કેન્દ્ર તરફ આકર્ષણ ઘટાડે તો એ અસર એ અસર જે છે તેને શું કહેવાય સ્ક્રીનિંગ અસર એટલે કે આચ્છાદન અસર કહેવામાં આવે છે તો આ આપણું ન્યુક્લિયસ હશે પછી આ આપણા અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન હશે અને આ આપણા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હશે આ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જે છે તે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટાડે તો તેને શું કહેવામાં આવે છે સ્ક્રીનિંગ અસર કહેવામાં આવે છે આ સ્ક્રીનિંગ અસર જેટલી વધારે આ સ્ક્રીનિંગ અસર એટલે સિલ્ડિંગ ઇફેક્ટ જેટલી વધારે હશે તેટલું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું હશે અને કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું હશે તો તેટલું ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે ઓછી ઊર્જા આપવી પડશે આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઈંગ કે સ્ક્રીનિંગ અસર એટલે શું તો જે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે તે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટાડે તેને સ્ક્રીનિંગ અસર સીલ્ડિંગ ઇફેક્ટ ઓર એને આચ્છાદન અસર કરે જેટલી સ્ક્રીનિંગ અસર વધારે તેટલી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું તેટલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઊર્જા આપવી પડે તો તેટલી આયનીકરણ એન્થરપી કેવી હશે ઓછી હશે સ્ક્રીનિંગ અસર ખાસ યાદ રાખવાની કે એસ ઇઝ ગ્રેટર ધેન પી ઇઝ ગ્રેટર ધેન ડી ઇઝ ગ્રેટર ધેન ્ટ્રોનિય સંરચના પણ એન્થાલ્પીને ખાસ નીકરણ કરે જે નીટનો હોટ ફેવરેટ ક્વેશન છે કે સંપૂર્ણ અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની ઇલેક્ટ્રોનિય સંરચના ઓર સ્થાયિતા સ્ટેબિલિટી સ્ટેબિલિટી વાઇઝ જોઈએ તો સૌથી વધારે સ્ટેબલ ઇલેક્ટ્રોનિક સ્ટેટ જે છે તે ગ્રુપ એટીન નો છે કેમટેનએસ ટુ એટલે બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન છે એટલે પૂર્ણ થયેલું છે અને એ મોસ્ટ સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફ્યુરેશન છે આપણે જોઈએ કે આવર્ત કોષ્ટકમાં કોઈ પણ આવર્તમાં સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કયા સમૂહની સમૂહની છે છે તો સમૂહ અઢાર શા માટે તો સમૂહ અઢારના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનિક સંરચના એનએસ સિક્સ છે બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન છે ઓલરેડી સ્થાયી અતિસ્થાયી ઇલેક્ટ્રોનિય સંરચના છે તો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વી હેવ ટુ પ્રોવાઇડ ટુ મચ એનર્જી માટે સમૂહ અઢારના તત્વોની વાંડરવાલ ત્રિજ્યા જે સૌથી વધારે હોવા છતાં પણ એની આયનીકરણ એન્થાલ્પી કેવી છે સૌથી વધારે છે ધેટ્સ ડ્યુ ટુ હાઈલી સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન એના પછી અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા પણ ઘણી વધારે હોય લાઈક એ ગ્રુપ ફિફ્ટીન એનએસ ટુ એન થ્રી તો એમાં પીએક્સ વન પીએક્સ ટુ આ પીએક્સ વન પીવાય વન અને પીઝેડ વન એમ એક એક ઇલેક્ટ્રોન છે તો તે પણ સિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફ્યુગરેશન છે ઓલરેડી આપણે પી વિભાગમાં લર્ન કર્યું છે વીઆર જસ્ટ રીવાઇઝિંગ તોર સિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફ્યુગરેશન હોય તો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વી હેવ ટુ પ્રોવાઈડ મોર એનર્જી તો માટે આયનીકરણ એન્થલ્પી વધારે હોય આમાં આયનીકરણ એન્થાપી ઇલેક્ટ્રોનિક કન્ફ્યુગરેશન અને એક્સ્ટ્રા સ્ટેબિલિટી ઓફ ઇલેક્ટ્રોનિક સ્ટેટ પર બી ડિપેન્ડન્ટ છે આયોનાઇઝેશન એન્થલ્પી પેનિટ્રેશન ઇફેક્ટ જે ઇલેક્ટ્રોન નું પેનિટ્રેશન ઇફેક્ટ છે તેના બી સમ પ્રમાણમાં છે પેનિટ્રેશન ઇફેક્ટ એટલે નિયરનેસ ટુ ધ ન્યુક્લિયસ તમને ખબર છે કે એસ કક્ષક જે છે તો એ કદમાં નાની હોવાથી કેન્દ્રની વધારે નજીક છે ગોળાકાર છે તો એસ ની પેનિટ્રેશન ઇફેક્ટ વધારે કોના કરતા પી ઇલેક્ટ્રોન કરતા ડી ઇલેક્ટ્રોન કરતા ને એફ ઇલેક્ટ્રોન તો કયા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે સૌથી વધારે ઊર્જા આપવી પડે તો તે છે એટલે એસ દૂર કરવા માટે સૌથી સૌથી કા વધારે વધારે આપવી પડે એ કેન્દ્રની છે તો ધ ફેક્ટર વિચ હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે કેમ એવું તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણગી ત્રીજા વધે સાથે સાથે સ્ક્રીનિંગ અસર બી વધે કારણ કે ડી એફ કક્ષક બી ઉમેરાય છે સ્ક્રીનિંગ અસર બી વધતી જાય તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ શું થતું જાય ઘટતું જાય કેન્દ્ર તરફ આકર્ષણ ઘટું જાય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે ઓછી ઉર્જા આપવી પડે માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીક્ર એન્થે ઘટે છે સમૂહ એક બે તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢારમાં આ બધી સિક્વન્સ સેમ છે બટ બી વેરી કેરફુલ થર્ટીન અને ફોર્ટીનમાં ત્રણ જગ્યાએ એક્સેપ્શનલ છે જે તમે ઓલરેડી પી વિભાગમાં તેર અને ચૌદમાં સમૂહ જે છે તેમાં લર્ન કરેલું છે તો આ જે અપવાદ છે તે તમારે યાદ રાખવાના છે એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની ઓછી જોઈએ ઓછી હોવી જોઈએ પરંતુ ગેલિયમની વધારે છે અને ઇન્ડિયમ કરતાં થેલિયમની ઓછી હોવી જોઈએ તેની જગ્યાએ ઇન્ડિયમ કરતાં થેલિયમની વધારે છે તેવી જ રીતે ટીન કરતાં લેડની ઓછી હોવી જોઈએ છેલ્લું તત્વ છે સમૂહ ચૌદનું તો લેડની ટીન વધારે જોવા મળે તો આ આયનીકરણ એન્થલ્પીના રીઝન આપણે ઓલરેડી થર્ટીન અને ફોર્ટીન ગ્રુપમાં લર્ન કરેલા છે આ તમારે સિક્વન્સ યાદ રાખવાની જે એક્સેપ્શનલ ક્વેશ્ચન હોય તે જ નીટનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય અને તે તમારે ખાસ યાદ રાખવાનું તો બાકીના બધામાં તો સીમ જ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં આય જેમ પરમાણુ એ ત્રીજા વધતી જાય તેમ આયનીકરણ એન્થલ્પી ક્રમશઃ ઘટી જાય છે હવે પોઈન્ટ નંબર 7 આપણે સમૂહની વાત કરી આવર્તમાન ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધવાનું વલણ ધરાવે હવે આના બેઝ પર બહુ બધા ક્વેશ્ચન પૂછાય છે જેમાં સ્ટુડન્ટ ઘણી વખત બહુ જ કન્ફ્યુઝ થઈ જાય છે એનું રીઝન શું છે કે જેમ આવર્તમાન ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો તેમ પરમાણુ ત્રિજ્યા ઘટતી જાય ઝેડ ઇફેક્ટ વધતી જાય તો આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ શું થતું જાય વધતું જાય બટ ઘણા ખરા કિસ્સામાં આ જે છે તેના કરતા કંઈક જુદું ટ્રેન્ડ જોવા મળે આપણે અત્યારે શું કીધું કે એઝ મૂવ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ એટલે કે લિથિયમથી આપણે નિયોન તરફ જઈએ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો આયનીકરણ એનીકરણ ત્રિજ્યા ઘટે તો આયનીકરણ એનીકરણ વધવાનું વલણ ધરાવવું જોઈએ તો યસ જો આ વધે છે આ પણ વધે છે આ પણ વધે છે આ પણ વધે છે ને આ પણ બટ જે બ્લોક એલિમેન્ટ્સ જે છે એટલે કે સમૂહ બે સમૂહ તેર સમૂહ અને સમૂહ સોળમાં આ તો કંઈક જોવા મળે છે તો આપણને એમ થાય કે સર પરમાણુ ત્રિજ્યા તો ઓછી છે તો બેરેલિયમ કરતા બોરણની પરમાણવીય ત્રિજ્યા ઓછી તો બી બેરેલિયમની આયનીકરણ એન્થાલ્પી શા માટે વધારે છે તો આયોનાઇઝેશન એન્થાલ્પી ઇઝ નોટ ડિપેન્ડ ઓનલી ઓન વન ફેક્ટર ઇટ ઇઝ સ્કૂમ્યુલેટિંગ ઇફેક્ટ ઓફ મેની ફેક્ટર અહીંયા કયું ફેક્ટર વધારે પ્રિડોમિનેન્ટ થાય ઇલેક્ટ્રોનિક કન્ફ્યુગરેશન જોવાનું આ જે બ્લોક એલિમેન્ટ્સ છે તેની આયોનાઇઝેશન પૂછાય છે બી વેરી અહીંયા બેરેલિયમ છે બોરોન છે મેગ્નેશિયમ છે એલ્યુમિનિયમ છે તો બેરેલિયમ કરતા બોરોનની ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થલ્પી શા માટે વધારે છે બેરેલિયમની શા માટે વધારે બોરોન કરતા તો સમૂહ બેના તત્વોની ઇલેક્ટ્રોનિક કન્ફ્યગરેશન ટુ છે જ્યારે સમૂહ તેરના ns2 np1 ટુ એનપી વન ફાઉન્ડ ઇઝ વન ડેફિનેટલી s કક્ષક ઇલેક્ટ્રોન થી ભરાયેલી છે વધુમાં s કક્ષક ધેટ ઇઝ મોર નિયર ટુ ધ ન્યુક્લિયસ એટલે પેનિટ્રેશન ઇફેક્ટ એની વધારે તો સ્થાયી ઇલેક્ટ્રોનિક સંરચનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે હવે આમાંથી એનપી જો દૂર કરવામાં આવે એનપી વન દૂર કરવામાં આવે તો આપણને સ્થાયી ઇલેક્ટ્રોનિક સંરચના પ્રાપ્ત થઈ જાય તો માટે આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ બે ની સમૂહ તેર કરતા એક્સેપ્શનલી કેવી જોવા મળે છે વધારે જોવા મળે હોટ ફેવરિટ ક્વેશ્ચન ખાસ યાદ રાખવાનું પંદર અને સોળ માં પંદર કરતા સોળ ની પરમાણુએ ત્રિજ્યા ઓછી છે તો અભી આયનીકરણ એન્થાલ્પી પંદર ની વધારે છે કઈ હું પ્રથમ ની જ વાત કરું છું તો સમૂહ પંદર ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના એનએસ ટુ થ્રી એટલે પી થ્રી અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે માં એક ઇલેક્ટ્રોન એનપી વાયમાં વન ઇલેક્ટ્રોન અને એનપીઝેડમાં વન ઇલેક્ટ્રોન મોર મોર સિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ફાઉન્ડ ઇઝ મોર સ્ટેબલ વન તો એ સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના હોવાથી એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે જ્યારે અહીંયા સોળમાં એનએસ ટુ એનપી ફોર એટલે એનપીએક્સમાં બે ઇલેક્ટ્રોન છે જેમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્ઝન થાય અને એ લેસ સિમેટ્રિકલ છે લેસ સ્ટેબલ છે તો એ જો ઇલેક્ટ્રોન જે છે તે સરળતાથી દૂર થઈ જાય તો સ્ટેબલ ઇલેક્ટ્રોનિક સ્ટેટ મળી જાય એનપી થ્રી માટે પંદર કરતા સોળની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે ધીઝ આર મેની ટાઈમ આસ્કિંગ ક્વેશ્ચન આ રીતે પૂછાય ઓક્સિજન સલ્ફર નાઇટ્રોજન અને ફોસ્ફોરસમાં સૌથી કા વધારે આયનીકરણ એન્થાલ્પી કોની હશે તો એના બેઝ પરથી ખાસ ક્વેશ્ચન કરવાનો તમારે કે સૌથી કાં વધારે આયનીકરણ એન્થાર્પી ઓક્સિજનની હશે અને સૌથી ઓછી આયનીકરણ કેવી હશે કેમ એવું હાઉ ઇટ આ ક્વેશ્ચન વારંવાર પૂછાય આ ક્વેશ્ચન વારંવાર પૂછાય આ બંને ચડતો ક્રમ ઉતરતો ક્રમ તમે કોઈ બી રેફરન્સ બુકમાં ટેલી કરી લેવ તો યુ મે હેવ ધ સેમ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન ફ્રોમ ધ સેમ ટોપિક તો સૌથી કા વધારે આયનીકરણ એન્થાલ્પી કોની વધારે છે ઓક્સિજનની જો નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વધારે જ છે હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે તો ઓક્સિજન ઇઝ ગ્રેટર દેન સલ્ફર આવવાનું એટલે અહીંયા જે ડબલ પોઈન્ટેડ સાઇડ જે છે તો તે ડેફિનેટલી કોના તરફ આવશે ઓક્સિજન તરફ આવશે બરાબર માટે સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની ઓક્સિજનની અને સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની આવશે ઓક્સિજનની આવશે જ્યારે સૌથી ઓછી કોની હશે સલ્ફરની હશે બિકોઝ એના તરફ કેવું છે ડબલ પણ જોવાનું કે વધારે પ્રથમ આયનીકરણ એન્થે કોની હશે તો તે બેરેલીયમની હશે અને સૌથી ઓછી કોની હશે એલ્યુમિનિયમની હશે તો ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બહુ ધ્યાનથી લર્ન કરવાનું તમારે કોઈ પણ આવર્તમાં સૌથી ઓછી આયનીકરણ સમૂહ છે ઇલેક્ટ્રોનિક એટલે એક ઇલેક્ટ્રોન જો દૂર થઈ જાય તો નજીકના નિષ્ક્રિય જેવી ઇલેક્ટ્રોનિક સંરચના તરત જ પ્રાપ્ત થઈ જશે માટે કોઈપણ આવર્તમાં સમૂહ આવર્તમાં સમૂહની આયનીકરણ એન્થાલપી સૌથી ઓછી જ્યારે સમૂહ અઢારની આયનીકરણ એન્થાલપી સૌથી કા વધારે છે શા માટે તો સમૂહ અઢારના તત્વોની ઇલેક્ટ્રોનિય સંરચના એનએસ ટુ એન્પી સિક્સ જે અતિ સ્થાયી ઇલેક્ટ્રોનિય સંરચના છે અને એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઘણી ઉર્જા આપવી પડે સમૂહ અઢાર વધારે છે જો પ્રથમ વાત તો છે ધેટ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ વન પ્રથમ હાઈએસ્ટ હાએસ્ટ હિલિયમની અને લોએસ્ટ છે સિઝિયમની ધીસ ઇઝ ઓલસો ક્વેશન ધેટ વોઝ આસ્ક ઇન જે યાદ રાખવાની સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી કોને હિલિયમ વન ઇઝ ટુ ઇલેક્ટ્રોનિક કન્ફિગુરેશન અને સિઝિયમ જે સમૂહ એકનું છેલ્લું તત્વ છે તો તે પણ ખાસ યાદ રાખવાનું તમારે હવે અહીંયા પ્રથમ અને દ્વિતીયનું કમ્પેરિઝન બી વેરી લોજિકલ ક્વેશન ઓફ નીટ કે પ્રથમ આયનીકરણ દ્વિતીય આયનીકરણ જો જોઈએ તો આ સિકવન્સ ઓલરેડી પ્રથમ આયનીકરણ નું આપણે ઉપર લર્ન કર્યું પણ દ્વિતીય આયનીકરણ એન્થેલ્પી કંઈક ચેન્જ થઈ જાય છે તો આ બધા સિકવન્સ તમારે યાદ રાખવાના રહેશે પણ એ સિક્વન્સ યાદ રાખવા માટે જસ્ટ તમારે કન્સેપ્ટ યાદ રાખવાનો જેમ કે જોઈએ આપણે તો બેની વાત કરીએ સમૂહ એક અને સમૂહ બે તો સમૂહ એકની ઇલેક્ટ્રોનિય સંરચના એનએસ વન છે જ્યારે સમૂહ ની ઇલેક્ટ્રોનિય સંરચના એનએસ ટુ છે વિચ વન ઇઝ મોસ્ટ સ્ટેબલ એનએસ ટુ તો એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે માટે પ્રથમ આયનીકરણ એન્થલપીએ સમૂહ એકની ઓછી જ્યારે સમૂહ બેની વધારે છે હવે એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા બાદ અહીંયા એનએસ વન ઇલેક્ટ્રોનની કન્ફિગ્રેશન આવે જ્યારે અહીંયા નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની સંરચના આવે તો સ્ટેબલ કઈ ડેફિનેટલી ધીઝ વન તો ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કોની હશે એ સમૂહ એકની વધારે હશે તો આ ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો કે સમૂહ એકની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે છે એવી જ રીતે સમૂહ બે માં પણ એવું જ છે સમૂહ બે અને સમૂહ તેરમાં કે પ્રથમ આયનીકરણ એન્થલપી સમૂહ 2 ની વધારે છે જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થલબી સમૂહ 13 ની વધારે છે તો રીઝન ધ સેમ અહીંયા એનએસ ટુ ઇલેક્ટ્રોનિક ધેટ ઇઝ સ્ટેબલ અહીંયા NP1 ટુ એનપી વન સ્ટેબલ તો આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે તો પ્રથમ આયનીકરણ એન્થલપી સમૂહ 2 ની તેર કરતા વધારે છે એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા બાદ અહીંયા NX એનએસ ટુ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવે જ્યારે અહીંયા NS1 વન ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવે તો આ સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના થાય જ્યારે આ સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના નથી તો આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઊર્જા આપવી પડશે માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કોની વધારે હશે સમૂહ 2 ની વધારે હશે કોના કરતા સમૂહ 13 નો એવી જ રીતે સમૂહ 14 માટે 15 માટે 16 માટે જે બ્લોક વાળા જે પોર્શન છે તે તમારે ખાસ યાદ રાખવાનું ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ ચેન્જ ઓ 14 15 પછી સોળ અને સત્તર સત્તર અને અઢારમાં એ કઈ ફેરફાર થતો નથી કે જે પ્રથમનો ક્રમ છે તે જ દ્વિતીય એન્થલ્પીનો બી ક્રમ છે પરંતુ જે બ્લોક વાળા જે પોર્શન છે તે તમારે નીટ માટે ખાસ યાદ રાખવાના બીકોઝ એ લોકો એક કોર્નર ક્વેશ્ચન તરીકે એને ખાસ ફોકસ કરે છે તો દેટ ઓલ અબાઉટ આયોનાઇઝેશન એન્થાલ્પી નીટ માટે આયોનાઇઝેશન એન્થાલ્પી બી એક ઘણું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એના બેસ પર ખાસ ક્વેશ્ચન જોવા મળે આટલા ટોપિક જો કરીએ તો તમારા આયનાઇજેશન ને લગતા બધા જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સોલ્વ થઈ જશે સાથે સાથે સેક્શન સી ના ક્વેશ્ચન પણ કરતા જવાનું